અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલની કાર વડે બનેલા ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 10 લોકોના જીવ ગયા છે. હિચકારી આ ઘટનાને લઈ સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. અમદાવાદમાં બનેલી આ ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે, જ્યાં મોડી સાંજથી શહેરના જુદા જુદા પોલીસ મથક અને ઝોન વિસ્તારમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઝોન 5 વિસ્તારમાં આવતા પાલ, રાંદેર અને અડાજણ પોલીસ મથક હદ વિસ્તારમાં ડીસીપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં આવેલ મકાનોમાં સર્ચ હાથ ધરાયું હતું. ઉપરાંત નશો કરી વાહન હંકારતા ટીનેજર્સને ઝડપી પાડવા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ રેડ એલર્ટ આપી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જે વિસ્તારમાં આરોપીઓની ગતિવિધિ વધુ હોય તે વિસ્તારમાં પોલીસના મોટા કાફલા દ્વારા વાહન ચેકિંગની સાથે કોમ્બિંગ હાથ ધરાયું હતું. જે વિસ્તારમાં આ સામાજિક તત્વોની પ્રવૃત્તિ વધુ હોય તે વિસ્તાર પર ભાર આપી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. કોમ્બિંગ અને વાહન ચેકિંગની આ કામગીરીમાં ઉત્તરાણ અને જહાંગીરપુરા પોલીસ મથકનો સ્ટાફ પણ જોડાયો હતો, જેમાં નંબર પ્લેટ વિનાના 102 વાહન ચાલકો સામે પોલીસ દ્વારા ખાસ ફોકસ કરી કાર્યવાહી કરવામાં આવી છે. તદુપરાંત નશો કરી વાહન હંકારતા 26 લોકોને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે શહેરના પાનના ગલ્લા પર પોતાની બેઠક જમાવી બેસી રહેતા અસામાજિક તત્વોને શોધી કાઢવા માટે પણ તપાસ હાથ ધરાઈ હતી. ડીસીપી હર્ષદ મહેતાના સુપરવિઝન હેઠળ એસીપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ જવાનોનો મોટો કાફલો આ કામગીરીમાં જોડાયો હતો. ગઈકાલે રાત્રે માનનીય પોલીસ કમિશનરશ્રીની સૂચના અનુસાર સમગ્ર સુરત શહેરમાં રેડ એલર્ટ સ્કીમ જાહેર કરવામાં આવેલી. આ રેડ એલર્ટ સ્કીમ અનુસંધાને સુરત શહેરની કુલ 40થી વધારે ટીમો એ સ્ટ્રેટેજિક લોકેશન પર અલગ અલગ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું અને જે વાહન ચેકિંગ દરમિયાન કુલ 241 બ્લેક ફિલ્મના કેસો, એચએસઆરપી અને નંબર પ્લેટ વગરના 627 કેસો અને ફેન્સી નંબર પ્લેટના કુલ 224 કેસો કરવામાં આવેલા છે. અને આ રેડ એલર્ટ સ્કીમના માધ્યમથી સમગ્ર સિટીમાં જે પણ વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા હતા તેવા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.